ભારત અને ગુજરાત સ્વચ્છતા મિશનનો ફિયાસ્કો. જી હા, યાત્રાધામમાં જો ગંદકીનું સામ્રાજ્ય હોય તો અન્ય જગ્યા કેવું હશે તેવા સવાલ ઉઠવા પામ્યા છે. પવિત્ર યાત્રાધામ અંબાજી ગંદકીમાં ફેરવાઈ ગયું. સફાઈ માટે લોકોની ઉઠવા પામી છે માંગ. શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગત વિખ્યાતમાં અંબાનું યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. હાલમાં વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે અંબાજી ખાતે ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. અંબાજી ખાતે વિવિધ વિસ્તારોમાં ગંદકી જ જોવા મળી રહી છે ત્યારે સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠાવવા પામી છે. અંબાજી ખાતે વર્ષે દાડે લાખો કરોડો ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે હાલમાં અંબાજી ધામ ગંદકીમાં ફેરવાઈ ગયું છે ચોમાસામાં અને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. રાજ્ય સરકાર વર્ષે દાડે કરોડો રૂપિયા સફાઈ પાછળ ખર્ચે છે. ક્યાં જાય છે? પાણીમાં જાય છે. સ્વચ્છતા મિશન ક્યાં છે? ભારત સ્વચ્છ, ગુજરાત સ્વચ્છ ક્યાં છે? જેવા અનેક સવાલો ઘેરાય છે અંબાજી યાત્રાધામ. અંબાજી યાત્રાધામ ખાતે હાલમાં તમામ જગ્યાએ ગંદકીના ઢગલે ઢગલા જ જોવા મળી રહ્યા છે. દર્શન કરવા આવતા ભક્તો તેમજ અંબાજીમાં જે સ્થાનિક રહેતા લોકોને ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આવનાર સમયમાં રોગચાળો વકરે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. ત્યારે આ ગંદકીને જલ્દીથી સાફ સફાઈ કરવામાં આવે અને તે ક્લીન સિટી બનાવવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે. એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વ સ્માર્ટ સિટીની વાત કરે છે, સ્વ સ્માર્ટ સિટી બનાવવાના સ્વપ્નો સેવ્યા છે, સ્વ સ્માર્ટ વિલેજ બનાવવાના સ્વપ્નો સેવ્યા છે, પર્યટન સ્થળોને વિકસાવવાના સ્વપ્નો સેવ્યા છે. પર્યટન સ્થળોનો વિકાસ થાય તે માટે અઢળક ગ્રાન્ટો ફાળવવામાં આવી રહી છે. તેમ છતાં ગંદકીના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે ત્યારે આ ગ્રાન્ટો કરોડો રૂપિયા જે વપરાય છે તે ક્યાં વપરાય છે તેવા સવાલો આમ જનતામાં ઉઠવા પામ્યા છે. હાલમાં તો અંબાજીમાં જે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે તમામ જગ્યાએ ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે, તેને દૂર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે.